लोकसभा 2014 चूंटणीना राजकोट बैठकना भाजपना उम्मेदवार कड़वा पटेल समाजना अग्रणी मोहन कुंडारिया द्वारा बाळको पर करायेला कैटवॉकना घेरा पड़घा पड़िया छे। त्यारे आ प्रकरणमां समाज सुरक्षा खाताने कलेक्टर द्वारा तपास सोंपाता समाज सुरक्षा खाताना अधिकारी झाड़ा द्वारा तपास शुरू कराई छे। मोहन कुंडारियाना कैटवॉक प्रकरणमां प्रथम समाज सुरक्षा खाताना अधिकारी कनकसिंह झालाए योग शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं तेना आयोजकनुं निवेदन लीधा हता, तेमज मानव ब्रिज बनावनार बाळकोना पण निवेदनो लीधा हता, जेमां संपूर्ण कार्यक्रममां मोहन कुंडारियाना नामनो समावेश करायो न हतो। आमंत्रण पत्रिकामां पण तेमनुं नाम न हतुं, परंतु त्यांथी तेओ पसार थता होय अने तेओनी जूनी शाळा होय तेमज विद्यार्थीओ मोहनभाईने ओळखता होवाथी तेओ त्यां गया हता અને માત્ર હાજરી પુરાવવા ગયા હતા અને યોગ થકી સક્ષમ બનેલા યુવાન વિદ્યાર્થીઓએ બનાવેલ માનવ બ્રિજ પર ચાલવા માટે આગ્રહ કરાતા તેઓ ત્યાં ચાલ્યા હતા। જે વિદ્યાર્થીઓ હતા તેઓ પણ યુવાન હતા। તમામ વિદ્યાર્થીઓ 18 વર્ષની ઉપરના હતા, એક પણ વિદ્યાર્થી નાની ઉંમરનો ન હતો। તે વિદ્યાર્થીઓની પણ જન્મ તારીખના દાખલા ચકાસાયા છે। આ પ્રમાણે મોહન કુંડારિયાનું પણ ગઈકાલે નિવેદન લેવાયું હતું અને તેઓએ પણ સહજતાથી પોતાને તે સ્કૂલ પ્રત્યે લાગણી હોય તેથી ત્યાંથી પસાર થતા હતા અને એ કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રમાણેનો રિપોર્ટ સમાજ સુરક્ષા ખાતાના અધિકારી કનકસિંહ ઝાલા દ્વારા તૈયાર કરાયો છે, જે કલેક્ટરને રજૂ કરાયો છે। આયોજક શ્રી લક્ષ્મણભાઈ પટેલનું જ્યારે નિવેદન લીધું ત્યારે એમને એવું કીધું કે ભાઈ, અમે આ કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારિયાને કોઈ આમંત્રણ નહોતું આપ્યું કે અમારા એજન્ડામાં એમને જે આ માનવ બ્રિજ બનાવ્યો એનો કોઈ એજન્ડામાં સમાવેશ નહોતો, પરંતુ અમારી જાણ બહાર અથવા તો અમને કોઈ પણ જાતના કીધા સિવાય એ આવ્યા હતા અને એમને આ ટંકારાના યુવાનો ઓળખતા હતા એટલે એમને આગ્રહ કર્યો અને એ આગ્રહને વશ થઈ અને આ કેટવર્ક એમને કર્યું છે। ગઈકાલે મોહનભાઈનું નિવેદન મારી ઓફિસમાં લેવામાં આવ્યું ત્યારે એમણે જણાવ્યું અને પોતાનું નિવેદન આપ્યું છે કે મારો કોઈ બદિરાદો નહોતો, હું આ કાર્યક્રમમાં મને આમંત્રણ નહોતું, પણ હું મંદિરે ગયો હતો અને આ કાર્યક્રમ ચાલતો હતો એટલે હું ત્યાં મંદિરે ગયો અને મને આ યુવાનોએ, હું ટંકારાનો ધારાસભ્ય હતો અને અવારનવાર સંસ્થામાં પણ ત્યાં જતો હતો, એના કારણે મને એ લોકોએ અતિ આગ્રહ કર્યો એટલે હું આ માનવ બ્રિજ ઉપર ચાલ્યો છું અને એના કારણે યુવાનોને કોઈ માનસિક કે શારીરિક નુકસાન નથી થયું એવું નિવેદન મને વિગતવાર આપેલ છે। સમગ્ર નિવેદનો અને આધાર પુરાવાઓ સાથે જે સંયોજિત માહિતી હતી એ માહિતી સમગ્ર આજે હું માન્ય કલેક્ટરશ્રીને મારો રિપોર્ટ સબમિટ કરું છું। ના, મારી પાસે જે નિવેદન મેં લીધા ટંકારા ખાતેથી એમાંથી કુલ 14 યુવાનો હતા અને બે ટ્રેનરો, એમના જન્મ તારીખના આધાર પુરાવા સાથે મેં માહિતી એકત્ર કરી। ગુજરાતની મોદી સરકાર દ્વારા પોતાના રાજ્યમાં અધિકારીઓને પણ બાનમાં લઈને ખોટી તપાસનો આદેશ આપી અંતે મોહન કુંડારિયાને ક્લીન ચીટ અપાવી હતી। પ્રજા સામે સમાજ સુરક્ષા ખાતા દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો અને મિલીભગતથી આ તપાસનો રિપોર્ટ નીલ પણ બતાવવામાં આવ્યો છે, જે સમગ્ર ઘટના આમ પ્રજાને સમજી શકે તેવી છે। સમગ્ર ઘટનામાં મોહન કુંડારિયા કસૂરવાર સાબિત થયા હોવા છતાં રાજકીય દબાણ હેઠળ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ક્લીન ચીટ અપાતો રિપોર્ટ તૈયાર કરાયો છે, જે દીવા જેવું સત્ય સાબિત થાય છે। રાજકીય કાવા દાવા કરીને અંતે મોહન કુંડારિયાને નિર્દોષ સાબિત કરવામાં શાસક પક્ષ ભાજપને સફળતા મળી છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।